નમસ્કાર મિત્રો હું ખાંટ અમૃત આપ સૌનું યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે આપણે આર્મી પબ્લિક સ્કૂલ એટલે જે આર્મીની એ કેમ્પો હોય છે તેની અંદર આર્મીની સ્કૂલો હોય છે તેના માટે આઠ હજાર શિક્ષકો માટે અરજી મંગાવવામાં આવેલી છે તથા તેની ક્વૉલિફિકેશન નહીં એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોજો જેના લીધે કોઈપણ બાબત તમારી છૂટી ન જાય તો ચાલો આજનું આપણે વિડીયો શરૂ કરીએ એની અંદર છે પહેલો સ્ટેજ છે તો પહેલાં સ્ટેજની અંદર જે આપણે ટેસ્ટ આપીએ છીએ એ પ્રકારની ટેસ્ટ હોય છે એની અંદર ઓગણીસ અને વીસ ઓક્ટોબર દરમિયાન આ ટેસ્ટ લેવામાં આવશે અને આ ટેસ્ટ જે છે એ ટીજી અને પીજી એ પ્રકારની રાખવામાં આવશે તથા એનું જે સ્ટેજ બીજું છે એની અંદર ઇન્ટરવ્યૂ છે ની અંદર આપણે બધી માહિતી જે રીતના પૂછતા હોય છે એ રીતના જ હોય છે સ્ટેજ ત્રીજું છે કે તમારે કમ્પ્યુટર સ્કિલ તપાસવા માટે એના પંદર માર્ક હોય છે આગળ જોઈએ તો જે ટેસ્ટ છે એના માટે તમારી ક્વોલિફિકેશન શું હોઈ શકે તો પીજી ટીઆરટી અને પીઆરટી માટે અહીંયા નીચે તમે જોઈ શકો છો તેમ પીજી માટે પચાસ ટકા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ટીજીટી માટે ગ્રેજ્યુએશન તે પચાસ ટકા અને પીઆરટી માટે ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા હવે તમારું પ્રોફેશનલ તો બી એડમાં પચાસ ટકા બી અને પીઆરટી માટે તમારે બીએડ અથવા ડિપ્લોમા ઇન ટુ યર એની અંદર તમારે પચાસ ટકા ગુણ મેળવેલા હોવો જોઈએ હવે અહીંયા ઉંમર વિશેની ખાસ ચર્ચા કરી લઈએ તો જે ફ્રેશ કેન્ડિડેટ છે તેમના માટે ચાલીસ વર્ષ કરતાં ઓછા અને દિલ્હી માટે ઓગણત્રીસ વર્ષથી ઓછા હોવા જોઈએ અને પીજીટી માટે છત્રીસ વર્ષ એ રીતના જેને અનુભવી શિક્ષકો છે પાંચ કર પાંચ વર્ષ કરતાં વધારે વર્ષનો અનુભવ છે તેમની ઓછામાં ઓછી ઉંમર સત્તાવન વર્ષ અને દિલ્હી માટે ચાલીસ વર્ષ આગળની માહિતી જોઈએ તો જે ટેસ્ટ છે એ ઓગણીસ વીસ ઓક્ટોબરના રોજ લેવામાં આવશે અને જે એનું પરીક્ષાનું માળખું છે તે તમે જોઈ શકો છો કે પીજી ટીજી માટે જે પાર્ટ એરિયો એ નેવ માર્કનો એની અંદર જનરલ અવેરનેસ મેન્ટલ એબિલિટી કમ ઇંગ્લિશ કમ્પ્લેન્સ પછી એજ્યુકેશન કન્સેપ્ટ એન્ડ મેથડોલોજી એ એકસો એંસી મિનિટની અંદર આ બે પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે જ્યારે પીઆરટી માટે પાર્ટે એ ઉપર મુજબ જ નેવ નવ ન્યૂ ની પરીક્ષા લેવામાં આવશે ન્યૂ મિનિટની અંદર પછી આગળ આપણે જોઈએ તો એની અંદર જે તમારી પરીક્ષા ફી છે એ પરીક્ષા ફી પાંચસો રૂપિયા રાખવામાં આવેલી છે અને જે તો આની અંદર જે રજિસ્ટ્રેશન તમારે કરવાનું છે તો રજીસ્ટ્રેશન માટેની આ વેબસાઇટ આપવામાં આવેલી છે તથા અહીંયા ઉપર પણ તમને દેખાય છે એ વેબસાઇટ ઉપરથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન કરવા માટે પહેલી સપ્ટેમ્બર બે હજાર ઓગણીસથી એકવીસ સપ્ટેમ્બર સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન કર્યા બાદ એની અંદર જે તમારે વસ્તુઓ જોઈશે રજીસ્ટ્રેશનની અંદર તો એની અંદર અહીંયા તમે જોઈ શકો છો તેમ એ બી સી ડી ઈ એફ આટલું જોઈશે તમારે ત્યારબાદ જે એક્ઝામિનેશન સેન્ટર છે તે નીચે લિસ્ટ આપેલું છે એની અંદર આપણે ગુજરાતની અંદર અમદાવાદ પણ આપેલું છે ત્યાં ટેસ્ટ લેવામાં આવશે પછી જે રજીસ્ટ્રેશનની એની ટાઈમ લાઈન છે કે કેટલા ગાળામાં કેટલું પૂરું થઈ જાય છે તો અહીંયા એક સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન પછી આનું હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાય છે એક્ઝામ ઓગણીસની અને વીસ ઓક્ટોબર અને એનું રિઝલ્ટ ત્રીસ ઓક્ટોબરના રોજ આપવામાં આવશે પછી તમારે જો સેમ્પલ પેપર જોઈતું હોય તો પાર્ટ એ માટે સો રૂપિયા અને પાર્ટ બી માટે પણ સો રૂપિયા આપવા પડે છે જેના દ્વારા એ તમને પેપર મોકલી શકે પછી આગળ તમે જોઈ શકો છો કે અહીંયા જે આર્મી સ્કૂલો છે એની લિસ્ટ આપવામાં આવેલું છે તો અહીંયા આપણે જોઈ શકો છો કે અમદાવાદનું પણ આપણને અહીંયા બતાવવામાં આવેલું છે પછી એ રીતના આગળ આ તો બધી ક્વોલિફિકેશન છે પછી આગળ જઈએ તો આપણે અહીંયા જે સેન્ટર આપેલું છે એક્ઝામિનેશન સેન્ટર તે પણ અમદાવાદમાં આપેલું છે તેના કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી નજીકમાં પહોંચી શકે અને એક્ઝામ આપી શકે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત